He loves me. He loves me. He loves me more. He loves me more than love. He also loves me. અરે he also loves me. Shobha, તમે આ શું કરો છો? અને આટલા બધા ગિફ્ટ્સ ને ફૂલો ને આ બધું તમને કોણે આપ્યું? આ છે ને સીઝન, લવ સીઝન કહેવાય. એમાં કેટલા બધા ડેઝ આવતા હોય છે. રોઝ ડે, ચોકલેટ ડે, ટેડી બિયર ડે, ખાસ તો વેલેન્ટાઇન્સ ડે. આ બધા જ દિવસોની ખાસ ગિફ્ટ્સ મને મળી છે, કારણ કે મારા કેટલાય દીવાનાઓ છે જેમણે મને ગિફ્ટ્સ આપી છે. જો કે તારે બળી મરવાની જરૂર નથી, તને પણ કોક ને કોક આપી દેશે. જો કે તને જેમ લાગતું નથી કે તને કોઈ આપે. હવે તું આટલું બધું કે છે તો હું કોથમીર છૂટી પાડતા શીખવાડી દઉં છું. મને તો બધાને આવડે શોભા, એમાં શીખવાડવાનું શું? કોથમીર તો છૂટી પાડવી પડે ને, આવડે એ વાત બરાબર છે. આપણે છૂટી પાડીશું. He loves me. He loves me more. He also loves me. He also loves me. શોભા, તમને ક્યારે પ્રેમ થયો છે? હા, મને પ્રેમ થયો છે. શું વાત કરો છો? ક્યાં, કઈ રીતે, કોની જોડે? એ છે ને, મારી પાછળ ખેલો હતો, ખેલો. હું જ્યારે જ્યારે ખાવાનું બનાવતી હોઉં ને, ત્યારે મારી બાજુમાં આવીને બેસતો, પ્રેમ ભરી વાતો કહેતો. પ્રેમથી એ મને કહેતો. અને હું જ્યારે બટાકું સમાતી હોઉં, ત્યારે ટામેટું સમાતો હોય. હું જ્યારે ગાજર સમાતી હોઉં, ત્યારે મૂળો સમાતો હોય. મેથી છૂટી પાડતી હોઉં, ત્યારે પાલક છૂટું પાડતો હોય. એમાં રોમેન્ટિક જેવું કશું નથી, હું તેને શાક સમારો આપતી હતી. ખાસ તો અને પાછો એક પ્રેમથી મારા કાન પાસે આવીને કહેતો કે શોભા, પછી શું? મારું નામ શોભા હોય તો શોભા જ કે ને? તું પોચ, એમનું નામ શું હતું? નથી કહેતી. નામ નથી કહેતી. સારું, પણ તું આટલું બધું પૂછે છે તો હું એને આપેલી ગિફ્ટ તને બતાવવા માંગીશ. કોથમીર બાજુમાં મૂકી દો. શાંત રહે, બતાવું છું. ઉતાવળ ના થાય. કેટલા પ્રેમથી એને મને આ ટૂથબ્રશ આપ્યું. બીજું શું આપ્યું છે એને? બીજું પણ બહુ જ રોમેન્ટિક છે. વઘાર કરવો બહુ જ ગમે. પડી પડી ગુણ કરે બધું એવું તને ખબર ના પડે. ઠીક છે, બીજું કઈ આના સિવાય બીજું શું શું છે? શરમ આવે છે મને. શોભા પ્લીઝ બતાવો ને. સારું,
ઓહ આ તો લવ લેટર લાગે છે. ઓ માય ગોડ, શુભા વાંચો ને પ્લીઝ. નથી વાંચતી ચા, ના ના મારે નથી વાંચતું. શુભા થોડુંક બસ એક થોડીક લાઇન્સ વાંચો ને પ્લીઝ. શુભા પ્લીઝ. સારું, કોની કહેતી ને? હા હા પ્લીઝ પ્લીઝ પ્લીઝ. હાઉ રોમેન્ટિક. લખ્યું છે. My dearest of the dears, Shobha. Oh, agar. Agar watch it, please. And niche lagi chhe. પાનું ફેરવતો? હા તો પાનું ફેરવો ને જલ્દી વાંચો. આગળ શું લખ્યું છે? આ ફેર ફેરું છું પ્લીઝ જલ્દી કરો ને. પાછળ એને લખ્યું છે, શું? માય ડિયરેસ્ટ ઓફ ધ ડિયર્સ શોભા. નીચે એને લખ્યું છે, પાછળ પાનું ફેરવો તો. ઓકે તો ફેરવો ને. પાછળ શું લખ્યું છે? માય ડિયરેસ્ટ ઓફ ધ ડિયર્સ શોભો. નીચે એને લખ્યું છે, પાછળ પાનું ફેરવો તો. પછી પાછળ લખ્યું છે, માય ડિયરેસ્ટ ઓફ ધ ડિયર્સ શોભો. પાછળ પાનું ફેરવો તો. પછી પછી કઈ ની મન તો બહુ છે. શોભા આ તમારો જે બોયફ્રેન્ડ હતો ને એ તમારા જેવો જ હતો? નહીં એટલે હું બહુ હેરાન નથી કરતી ને ટિપ્સ આપી દઉં છું. પહેલી ટીપ, હંમેશા કોઈ પણ ફ્રેન્ડ થી ગિફ્ટ આપે લઈ જ લેવાની. પછી નેક્સ્ટ બીજી ટીપ, પ્રેમ એટલે પ્રેમ એટલે પ્રેમ. હા પણ આ ટીપ કઈ હતી? પ્રેમ એટલે પ્રેમ એટલે પ્રેમ. હા પણ એટલે જેને પ્રેમ થયો હશે ને એને સમજણ પડી ગઈ હશે ચાપલી. એન્ડ થર્ડ લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ ટીપ, પ્રેમ અને લગ્ન બે સાવ જુદી વાતો છે. એ બંનેને ક્યારે ભેગા ના કરવા જોઈએ. એટલે તમે કહેવા શું માંગો છો કે મને અને લગ્નમાં હંમેશા 151 રૂપિયાનો ચાલુ કરવો? પણ તમે એવું કેવા માંગો છો કે જેને તમે પ્રેમ કરવાની સાથે લગ્ન નહીં કરવાના અને જેને લગ્ન કરવાની સાથે પ્રેમ નહીં કરવાનો? તમે કહેવા શું માંગો છો? આજની પ્રેમ અને લગ્ન ની વાત છે, તારી પંચાયત ની વાત નથી. તારી તો વચ્ચે નહીં જ બોલવાનું. હું જે કહું ને એ સાંભળી લેવાનું. ટીપ માંગી ને ટીપ આપી 151 રૂપિયા નો લગ્ન માં ચાલુ કરવો. સારું શોભા. અને હવે હું એક પ્રેમ ગીત ગાઈશ. પણ કોથમીર છૂટી પાડવાની હતી એનું શું થયું? પટાઈ દીધો. સારું ચલો, હવે આજે વેલેન્ટાઇન ડે છે તો મને પણ એવું થાય છે કે તમને ક્યાં ટોક ટોક કરવા. ગાઓ એક આ તો સારું ગીત. કેજો ક્યારેક. ચટાકેદાર વાનગીની રેસીપી લઈને મળીશ ઇન શોભાસ રેસીપી વિથ શોભા. શોભા છેલ્લે છેલ્લે જતા જતા કઈ કેવું છે? બસ પ્રેમ થી પ્રેમ કરજો. આવજો. બાય. જાઓ હવે. He loves me.